બંદ ટ્યુશન ક્લાસીસ ખોલવા મંજૂરી આપો જિલ્લા કલેક્ટરે પાઠવ્યું આવેદન રજૂઆત કરી વેપાર ધંધા દુકાનો લારી ગલ્લા રેસ્ટોરન્ટ મંદિર જીમ વગેરે ખુલી શકે તો કોચિંગ ક્લાસ કેમ નહીં ગુજરાત ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન દ્વારા જામનગર સહિત રાજ્યભરમાં કોચિંગ ક્લાસ શરૂ કરવાની પરવાનગી આપવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું જામનગરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતાં જણાવ્યું કે કોરોના કાબૂમાં આવ્યો છે મૃત્યુદર શૂન્ય છે વાલીઓ વિદ્યાર્થીઓ પણ સહમત છે ત્યારે ટ્યુશન ક્લાસનો શા માટે બંધ રાખવામાં આવ્યા છે ધંધા દુકાનો લારી ગલ્લા રેસ્ટોરન્ટ મંદિરો જીમ વગેરે ખુલી શકે છે તો કોચિંગ ક્લાસ કેમ નહીં છેલ્લા પંદર માસથી ક્લાસીસ બંધ છે પરિણામે અમુક શિક્ષકો શિક્ષણના બદલે શાકબકારું વેચવા લાગી ગયા છે કારણ કે તેમની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે આ ઉપરાંત વધુમાં રજૂઆત કરતાં જણાવ્યું કે પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલમાં પણ રાહત આપવી જોઈએ ટ્યુશન ક્લાસ બંધ રહેતા તો પોતાનું ઘર પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે અન્ય શિક્ષકોને પગાર કેવી રીતે ચૂકવે ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓના ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે આથી સ્તવરે ક્લાસીસ ખોલવાની મંજૂરી આપવી જોઈએ આ આવેદનપત્ર પાઠવતી વેરાએ જામનગરમાં પ્રમુખ નિમેશ ધ્રુવ સેક્રેટરી જતિન સામૈયા વાઇસ પ્રેસિડેન્ટ વિમલ પોફરિયા ખજાનચી ધીરેન મોણા ઉપરાંત અશ્વિન કોટેચા વગેરે જોડાયા હતા હર્ષલ જામનગર અમે જામનગર કોચિંગ ક્લાસ એસોસિએશન તરફથી એટલે કે અમારું આખું ગુજરાતનું એસોસિએશન છે ટ્યુશન ક્લાસીસ એના તરફથી કલેક્ટરશ્રીને જામનગરના દરેક જિલ્લાએ લોકલ બોડીએ આજે આવેદનપત્ર આપ્યું છે અમારી માંગ એ છે કે અમે છેલ્લા પંદર મહિનાથી ટ્યુશન ક્લાસીસ બંધ છે તો ગવર્મેન્ટ હવે જ્યારે કોરોનાના કેસીસ ઓછા થઈ ગયા છે અને ગવર્મેન્ટ હવે ધીરે ધીરે બધું અનલોક કરી રહી છે તો અમારી પણ માંગણી છે કે ટ્યુશન ક્લાસને પણ અનલોક કરે અને છેલ્લા પંદર મહિનાથી અમે જે બેકાર બેઠા છીએ તો એને પણ સોલ્યુશન મળે જામનગર જિલ્લામાં આશરે સાતસોથી વધુ ટ્યુશન ક્લાસ કાર્યરત છે અને તેના ઉપર ઓછામાં ઓછા પંદરથી વીસ હજાર લોકો નભી રહ્યા છે તો ત્યારે જ્યારે પંદર મહિનાથી અમે બંધ છીએ તો અમને કોઈ રાહત પેકેજમાં પણ અમારો સમાવેશ કરે ગવર્મેન્ટ એવી અમારી આ ભાજપની સંવેદનશીલ સરકાર પાસે અમારી સંવેદનશીલ માગણી છે અને સાથે સાથે અમારે પ્રોપ